नमस्कार मित्रों, हूँ मोहन गढ़वी। गुजराती दुनिया यूट्यूब चैनल में फरी एक बार आप सबनों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, छेला घना दिवसों थी गुजरात में वरसाद नी राह जोवाई रही है। छेला दसेक दिवस थी चोमासाए गुजरात में विराम लीधो है। गुजरात ना हजी पण एवा केटलाक विस्तारों के ज्यां वावणी नुं काम अधूरुं छे, माटे आवा विस्तारों ने हवे वावणी करवा माटे वरसाद नी खास जरूर छे। अने जे विस्तारों में हजी सुधी थयेला वरसाद में वावणी थई गई छे ए विस्तारों ने पण हवे वरसाद नी खूब ज जरूर छे। कारण के वरसादे जे लांबा समय थी विराम लई लीधो छे, माटे खेडूतों ने पण पाक सुकाई जवानी चिंता सतावी रही छे। तो मित्रों, आवा समय में हवे फरी एक वार वरसाद ने लईने सारा समाचार सामे आवी रह्या छे। मित्रों, आगळना केटलाक विडियोमां अमे जणाव्युं छे के तारीख 18 थी करी अने 24 गुजरातमां सारा वरसादनी शक्यताओ रहेली छे। कारण के 17-18 तारीखमां बंगाळनी खाड़ीमां एक लो प्रेशर सिस्टम बनशे, जे गुजरातने सारो वरसाद आपी शके छे। तो बिल्कुल जेम आगाहीओ हती एवी ज रीते बंगाळनी खाड़ीमां लो प्रेशर सिस्टम बनवानी शरू थई गई छे। अने हवे आ सिस्टम केवी रीते आगळ वधशे ई पण लगभग नक्की थई गयुं छे। तो मित्रों, आजना आ वीडियो में आपणे वात करीशुं के आ लो प्रेशर सिस्टम केवी रीते आगळ वधशे, गुजरात में आ सिस्टम नो असर कई तारीख थी जोवा मळशे, अने सौथी महत्वनो प्रश्न के आ सिस्टम गुजरात में केवो वरसाद आपशे। मित्रों, आवा तमाम प्रश्नों उपर आजना आ वीडियो में आपणे खूब ज विस्तारपूर्वक वात करवाना छीए। माटे आ वीडियो ने छेले सुधी जोवा तेमज लाइक अने शेर करवा खास विनंती। आजनो आ महत्वपूर्ण वीडियो शुरू करिए ए पहला तमने जणावा मांगीश के जो तमे आ चेनल उपर पहली वार आव्या छो तो हमणां ज आ चेनल ने सब्सक्राइब करी लेजो। सब्सक्राइब कर्या बाद बाजूमां जे बेल आइकन जे घंटडीनो निशान आवे एने दबावी नाखजो, जेनाथी अमारा दरेक वीडियोनी जानकारी तमने नोटिफिकेशनना माध्यमथी मळती रहे। तो चालो आजनो आ महत्वपूर्ण वीडियो शुरू करिए। मित्रों, बंगाळनी खाड़ीमां जे लो प्रेशर सिस्टम बनवानी शरूआत थई छे એમાં હજી પણ આગામી 1-2 દિવસોમાં મોટી હલચલ જોવા મળશે। કારણ કે હાલમાં એમજેઓ ફેઝ 1માંથી ફેઝ 2માં આવી ગયો છે। આના લીધે હાલમાં ધીમે ધીમે દક્ષિણ ભારત લાગુ વિસ્તારો અને અરબ સાગરના વિસ્તારોમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થવા લાગ્યું છે। હવે આગામી 2-3 દિવસોમાં ગુજરાતમાં પણ ધીમે ધીમે આની અસર શરૂ થશે અને તારીખ 19, 20 અને 21 દરમિયાન વરસાદનો એક સારો રાઉન્ડ મળી શકે છે। છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે, એવામાં હવે આગામી સમયમાં ખેડૂતોને એક સારા વરસાદનો લાભ મળી શકે છે। હાલમાં ગુજરાતમાં 800 HPAની ઊંચાઈ ઉપર ભેજ છવાયેલો છે, જેના લીધે હાલમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ઝાપટાઓનો પ્રમાણ વધી રહ્યો છે। છેલ્લા 2-3 દિવસોમાં નર્મદા, સુરત, અમરેલી, છોટાઉદેપુર, વલસાડ, તાપી, ડાંગ, દાહોદ અને ભરૂચના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે, જેમાં સૌથી વધારે નર્મદાના સાગબારામાં 24 mm જેટલો વરસાદ નોંધાયો છે, સુરતના મહુવામાં 18 mm અને અમરેલીના રાજુલામાં 16 mm જેટલો વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આવતીકાલે મતલબ કે 15 ઓગસ્ટ પછી ગુજરાતમાં વરસાદનું જોર વધશે। હવે બંગાળની ખાડીમાં જે મજબૂત લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહી છે એ 15થી કરી અને 16-17 તારીખમાં આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના વિસ્તારોમાં મજબૂત બની શકે છે। આના પછીના દિવસોમાં લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશ સુધીના વિસ્તારો બાજુ આગળ વધશે અને મધ્ય ભારત સુધી આવશે। આની અસર ગુજરાતમાં પણ જોવા મળશે અને ગુજરાતમાં 18-20 તારીખમાં વાતાવરણમાં ખૂબ જ મોટો બદલાવ જોવા મળશે। હવે જો આ લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતમાં કેટલી થશે એના ઉપર વાત કરીએ તો 18 ઓગસ્ટ સુધી આ લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશ અને રાજસ્થાન સુધી પહોંચી શકે છે અને એની અસર 19, 20 અને 21 તારીખ દરમિયાન ગુજરાતમાં જોવા મળી શકે છે। શરૂઆતમાં આ લો પ્રેશર સિસ્ટમની અસર પૂર્વ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે અને આના પછી ગુજરાતના બાકીના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે। પણ હા, બધા મિત્રોને ખાસ નોંધ લેવી કે આ હજી પણ એક આગોતરું એંધાણ છે, માટે આમાં થોડોક ફેરફાર થઈ શકે છે। આ સિસ્ટમની સાથે જો અરબી સમુદ્રની અંદર પણ કોઈ એક ટ્રફ રેખા બનશે તો ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ થઈ શકે છે। હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે 15 ઓગસ્ટ પછી ગુજરાતમાં ચોમાસું સક્રિય બનશે અને એના પછી 17 તારીખથી વરસાદની શરૂઆત થઈ શકે છે। 15 ઓગસ્ટ પછીના 4-5 દિવસોમાં ગુજરાતમાં વરસાદ જોર પકડશે। હાલમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 20 અને 21 તારીખની આજુબાજુ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે, જ્યારે 17 તારીખની આજુબાજુ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે। મિત્રો, હાલમાં જે વરસાદની ઘટ નોંધાઈ રહી છે એ આગામી દિવસોમાં સારા વરસાદથી પૂરી થઈ શકે છે।
गुजरात में वरसाद ना बे राउंड पूरा थई गया छे, आम छता पण हजी सुधी 42% थी वधारे वरसाद नी घट नोधाई रही छे। आगामी दिवसों में अंबालाल पटेले पण आगाही करता जणाव्युं छे के हवे राज्य में सारो वरसाद थई शके छे। बंगाळना उपसागर में हवानुं हळवुं दबाण सर्जाशे अने फरी एक वार गुजरात में चोमासुं जामशे। आवी रीतनी आगाही अंबालाल पटेले आजथी 4-5 दिवसों पहला करी हती अने बिल्कुल एवी ज रीते प्रबल परिबळो बन्या छे। गईकाले आईएमडीए पण जाहेरात करी नाखी छे के 15 ऑगस्ट दरमियान एक लो प्रेशर सिस्टम बनी शके छे, जे बंगाळनी खाड़ीमां नॉर्थ आंध्र प्रदेश अने साउथ ओरिसाना कांठा उपर बनशे। हालमां सिस्टम बनी रही छे, 16 तारीखे जो आ एक मजबूत सिस्टम बनी जाए तो 17 तारीखे धीमी गतिए जमीन उपर आवशे अने त्यारे आनो ट्रेक नॉर्थ वेस्ट दिशानो हशे अने त्यार पछी आ सिस्टम 17 तारीख पछी वेस्ट दिशा जेवो ट्रेक लई लेशे। 18 तारीखे ईस्ट मध्य प्रदेश अने 19 तारीखे वेस्ट मध्य प्रदेश, एटले के 18 थी करी अने 19 तारीख में आ सिस्टम गुजरातनी सरहदनी नजीक में आवी जशे एवी शक्यता छे। आगामी दिवसों में आ ट्रेक में थोड़ो फेरफार पण थई शके छे, पण लगभग तो आपणे जणावी रह्या छीए एवी रीते ज आवशे। हमणा जे प्रकारनी स्थिति छे एवी रीते गुजरात में 18 तारीखनी सांजे अथवा तो रात थी आ लो प्रेशर सिस्टमनी असर जोवा मळी शके छे अने वरसादनी शरूआत थई शके छे, जेमां पूर्व गुजरातना जे मध्य प्रदेश सरहद लागू विस्तारों छे अने आनी साथे दक्षिण गुजरातना थोड़ाक विस्तारोमां हळवा वरसादनी शरूआत थई शके छे। आना पछी 19 ऑगस्टे पूर्व मध्य गुजरात, दक्षिण गुजरात अने सौराष्ट्रना अमुक विस्तारोमां वरसादनी शरूआत थई जाय एवी शक्यताओ रहेली छे। गुजरातमां लो प्रेशर सिस्टमनी सौथी वधारे असर 19, 20 अने 21 तारीखमां रही शके छे। हमणा सुधीना अंदाजा प्रमाणे आपणे एम कही शकीए कि आ लो प्रेशर सिस्टमना कारणे गुजरातना लगभग 60-70% जेटला विस्तारोने वरसादनो सारो एवो लाभ मळी शके छे। 60-70% विस्तारोमां मध्यमथी भारे वरसाद थई शके छे અને બાકીના વિસ્તારોમાં પણ હળવું વરસાદ જોવા મળશે એવું હાલમાં લાગી રહ્યું છે। હાલમાં જે એમજેઓ ફેઝ 1 અને ફેઝ 2માં છે એ જો ફેઝ 3માં આવી જશે તો આ સિસ્ટમ ગુજરાત સુધી આવીને પણ નબળી નહીં પડે, પણ હાલ સુધીમાં એમજેઓ ફેઝ 1 અને ફેઝ 2માં છે તો આ સિસ્ટમ ગુજરાત સુધી આવીને થોડીક નબળી પડી જાય એવી પણ શક્યતાઓ છે। તો મિત્રો, હાલ સુધીના અનુમાન પ્રમાણે વરસાદની સ્થિતિ ગુજરાતમાં કેવી રહેશે એની સંપૂર્ણ માહિતી તમને આપી દીધી છે। तो मित्रों, आ विषय में तमारो शुं अभिप्राय छे अमने नीचे कमेंट करीने जणावा खास विनंती। आ वीडियो बनावामां घणो समय लाग्यो छे, माटे आ वीडियोना बदले अमे तमारा पासेथी एक लाइक अने एक शेरनी आशा जरूर राखीए छीए, कारण के तमारी एक लाइक अने एक शेर अमने आवा ज जाणकारीसभर वीडियो बनावानी प्रेरणा आपे छे। अने जो तमे अमारा गुजराती दुनिया नामना यूट्यूब चेनल उपर पहली वार आव्या छो तो हमणां ज आ चेनलने सब्सक्राइब करी लेजो। सब्सक्राइब कर्या बाद बाजूमां जे बेल आइकन जे घंटड़ीनो निशान आवे एने दबावी नाखजो, जेनाथी अमारा दरेक वीडियोनी जानकारी तमने नोटिफिकेशनना माध्यमथी मळती रहे। आखो वीडियो जोवा बदल आभार। हवे आपणे मळीशुं एक आवाज नवा जानकारी सभर वीडियोमां। धन्यवाद।